કેમ છો અચ્છા બાડી મજામાં ડોન્ટ બી ફેર બીકોઝ માયુર ઇઝ યાર પીડબ્લ્યુ ગુજરાતીના આ ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ તમારી માટે બચ્ચા વાડી આજે ટાર્ગેટ આઈઆઈટી બેચની અંદર મસ્ત મજાનું ઇન્ટરેસ્ટિંગ અને ઈઝી એવું ચેપ્ટર આંકડા શાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ એની વાત કરવાનો છું આ જે ચેપ્ટર છે ધોરણ અગિયારની અંદર આપણી એન બુક બુકની અંદર રહેલું છે યસ બચ્ચા પાડી આ ચેપ્ટર છે ધોરણ અગિયારનું યસ 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 અને આ જે ચેપ્ટર છે ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઈઝી એવું ચેપ્ટર છે ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઇઝી એવું ચેપ્ટર છે બહુ જ મજા આવે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર અને ધોરણ અગિયારના સૂત્રો તમને આવડતા હોય મધ્યક મધ્યસ્થની વાતો બધી આવડતી હોય તો એકદમ ઈઝી છે આ ચેપ્ટર

इयर 2024 जे है एना पीवाईक्यूज आपने आज ही आपरे सॉल्व करवाना चाहिए यस और नो बच्चा बाड़े डन ओके तो शुरुआत करिए बेटा फर्स्ट सेशन सेशन नंबर वन बट रुको जरा सबर करो एना पेला एक एनालिसिस तुम्हारी समक्ष रजू करू जो જુઓ તો જરા एनालिसिस मा अइया તમને આગળ પણ વાત કરીએ જ પ્રમાણે સેશન વન અને સેશન ટુ એટલે અટેમ્પ્ટ વન અને અટેમ્પ ટુ એવા બે અટેમ્પ્ટ આવે છે સેશન વનની અંદર સત્યાવીસ જાન્યુઆરી અઠ્યાવીસ સોરી સત્યાવીસ જાન્યુઆરી ઓગણત્રીસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરી એકત્રીસ અને પહેલી ફેબ્રુઆરી એવા પાંચ દિવસ સેશન વનની એક્ઝામ લેવાઈ હતી અને આ પાંચે દિવસમાં ડેલી બબે એક્ઝામ હતી એટલે કે મોર્નિંગ શિફ્ટ અને ઇવનિંગ શિફ્ટ એવી બે શિફ્ટની અંદર એક્ઝામ લેવાયેલી છે એટલે કે ટોટલ દસ પ્રશ્નપત્રો રહેલા છે

क्लियर तो है तो अँ अगर हमें शुरुआत करिए आज ना से सेशन नंबर वन थी शुरुआत कर दी है जरा सेशन नंबर वन एना क्वेश्चन थी शुरुआत करिए जरा ओके चलो तो जरा अह नजर करो क्वेश्चन में शू कीधु सत्यावीस जनवरी शिफ्ट नंबर वन एन आ क्वेश्चन है सत्यावीस जान्युआरी शिफ्ट नंबर वन एन आ क्वेश्चन है धारो कि ए वन ए टू ए थ्री

છે મારે પ્રમાણિત વિચલન શોધવાનું થઈ રહ્યું છે શું શોધવાનું છે મારે પ્રમાણિત વિચલન શોધવાનું રહ્યું છે તો અહીંયા આગળ શરૂઆત કરી દઈએ જરા તો આ ક્વેશ્ચનમાં શું કરીશું જુઓ અહીંયા આગળ સીગમાં કે આપેલું છે અને અવલોકનો પચાસ છે પ્રમાણિત વિચલન મારે શોધવાનું રહ્યું છે તો પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે પ્રમાણિત વિચલન એને આપણે સિગ્મા કહીએ સીગમાં એક્સ કહી શકાય બરાબર વર્ગમૂળની અંદર

કે બરાબર વન ટુ ટેન અપનમાં એનો ઓકે દસ અવલોકનો સરવાળો ભાગ્યા દસ ઓકે તો સર અહીંયા આગળ દસ અવલોકનોનો સરવાળો એ ભાઈ બંને ઓલરેડી આપી દીધો છે આપણને પચાસ ભાગ્યા દસ તો મધ્યક કેટલો મળી ગયો આપણને મધ્યક એક્સ બાર બરાબર પાંચ મળવા પાત્ર છે ચલો મધ્યક રેડી થઈ ગયો હવે આપણી પાસે મધ્યક રેડી થઈ ગયો છે બરાબર છે હવે શું શોધવું છે જુઓ તો જરા મધ્યક રેડી થઈ ગયો છે હવે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મારે શોધવાના રહ્યા છે તો એના માટે મારી પાસે શું ડિટેલ આપેલી છે જુઓ તો જરા આ રીજો સિગ્મા કે લેસ ધેન જે એ કે ઇન્ટુ એ જે બરાબર અગિયારસો ઓકે આ વસ્તુ મને આપેલી છે આ વસ્તુ મને આપેલી છે તો હવે આ વસ્તુ મારે સીગમાં એક્સાઇઝ સ્ક્વેર મેળવવો છે તો હવે આ કઈ રીતે મેળવીશું અહીંયા આગળ એક નવી વાત કરી દઉં જરા તમને એક નવીનતાની વાત કરી દઉં જરા નવી વાત કરી દઈએ અહીંયા આગળ તો એ વાતની અંદર હું તમને એવું કહી દઉં યસ મારી પાસે એ પ્લસ બી એનો હોલ સ્ક્વેર હોય સમજો તો એનું વિશ્રણ કરી દઉં શું લગતા હતા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી થઈ જાય એટલે કે એનો વર્ગ વધતાં બીનો વર્ગ અને આ બંનેનું મિક્સ કોમ્બિનેશન આવે તે જ પ્રમાણે એ પ્લસ બી પ્લસ સી ત્રણ પદ હોય એ પ્લસ બી પ્લસ સી એવા ત્રણ પદ હોય એ પ્લસ બી પ્લસ સી એનો આખાનો વર્ગ કરીએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ટુ ટાઈમ ઓફ ઓકે હવે એ જ પ્રમાણે તમે આગળ વધો એ પ્લસ ની ત્રણ ઘાત એ પ્લસ બી પ્લસ સી નો વર્ગ કર્યો એ જ પ્રમાણે એ પ્લસ બી પ્લસ સી પ્લસ બી એનો વર્ગ કરો

કે લેસ દેન જે કે લેસ દેન જે હોય કે કે ગ્રેટર દેન જે હોય મને એનાથી કોઈ ફરક નહીં પડતો એટલે ટૂંકમાં એ વન ઇન્ટુ એ ટુ કે એ ટુ એ ઇન્ટુ બધું એક જ થાય ક્લિયર છે એ વન ઇન્ટુ એ ટુ કે એ ટુ બધું એક જ થવાનું છે ઇઝ ધેટ ક્લિયર તો અહીંયા આગળ કે લેસ દેન એટલે એ કે બરાબર વન લઈ લઉં અને જે બરાબર ટુ લઈ લઉં ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એવો છે કે આઈ ઇઝ નોટ

પ્રમાણિત વિચલન શોધવા માટે સિગ્મા એક્સ આઈ સ્ક્વેર એટલે કે આ બધા અવલોકનોના વર્ગોનો સરવાળો જોઈએ છે તો અહીંયા આગળથી મળશે હવે તો આની જગ્યાએ તો ટુ ઇન્ટુ અગિયારસો લખી શકાય હવે આ જે આપણે મિસિંગ છે જે શોધવાનું છે એ આઈ રીજો આને શું કહેવાય સિગ્મા એક્સ સ્ક્વેર કહી શકાય અવલોકનોના વર્ગોનો સરવાળો અને ઓલરેડી આ એ વન થી એ ટેન સુધીનો સરવાળો એટલે કે સિગ્મા એ એ કે આપેલું છે પચાસ सीगमा ए के पचास मैंने आपी दीदे भाई बंदे सो धेर फोर धेर फोर ए के डायरेक्ट लखी दू पचास नो वर्ग बराबर आ शू लखाए ए के स्क्वेर वेर के बराबर वन टू टेन प्लस टू टाइम ऑफ ग्यारह सो सो धेर फॉर

પ્રમાણિત વિચલન આપણને વર્ગગુણમાં પાંચ અવેલેબલ થયું પ્રમાણિત વિચલન આપણને વર્ગુણ માં પાંચ અવેલેબલ થયું છે પ્રમાણિત વિચલન મને વર્ગુણમાં પાંચ અવેલેબલ થયું છે આગે તો હવે ઓકે હા ચિયલો જરા આ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને સત્યાવીસ જાન્યુઆરી શિફ્ટ નંબર ટુ એનો આ ક્વેશન છે અને આ જે ક્વેશ્ચન છે ને એ આપણા પ્રકીના સ્વદ્યામાં આના રિલેટેડ ક્વેશ્ચન્સ પણ આવેલા છે પંદર અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે બાર ને ચાર જાણવામાં આવે છે ફેર એવું માલુમ થાય છે કે એક અવલોકન બાર ની જગ્યાએ દસ વાંચવામાં આવ્યું હતું જો સાચા અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે મ્યુ અને સિગ્મા સ્ક્વેર વડે દર્શાવાય તો પંદર ગુણ્યા મ્યુ પ્લસ મ્યુ સ્કવેરતા સિગમા સ્કવેર કેટલા થાય આપણે શોધવાનું થયું તો અહીંયા આગળ આવો એક દાખલો આપણે એનસીઆરટી બુકમાં પ્રકીમાં આવી ચૂકેલો છે કે ભાઈ એક અવલોકન ખોટું નોંધાઈ ગયું અને એ અવલોકનને ચેન્જ કરવાનું છે એટલે કે પહેલામાં પહેલું જે જે ડિટેલ આપી છે પેલા એ ઉતારી દઈએ અવલોકનો પંદર છે તો એન બરાબર પંદર પહેલી વાત બીજું વાત

આપણે નવેસરથી મધ્યક બી શોધવો પડશે અને વિચરણ એટલે કે પ્રમાણિત વિચલન બી શોધવાનું પ્રમાણિત વિચલનનો વર્ગ કરીએ એટલે વિચરણ થઈ જાય તો જરા અહીંયા જોઈએ બેટા ઓકે અહીંયા આગળ પ્રમાણિત વિચલન સિગ્મા યુઝ નહીં કરતો કારણ કે ઓલરેડી અહીંયા સિગ્મા નવામાં સિગ્મા યુઝ કર્યો ને ભાઈ બંધે તો આપણે પ્રમાણિત વિચલન શબ્દ લખી દઈએ પ્રવિ પ્રમાણિત વિચલન બરાબર ચાર तो सौ पेला एक काम करिए चलो सौ पेला मध्यक न सूत्र एप्लाय कर दो मध्यक एक्स बार बराबर सिग्मा एक्स आई अपॉन में एन ओके एक्स बार बराबर है बार बराबर सिग्मा एक्स आई अपॉन में एन एन ले के पंदर तो गुणाकार कर, कर दीजिए सिग्मा एक्स आई बराबर बार

ઓકે તો હવે નવો એક્સ આઈ લઈ લઈએ સરા નવો એક્સ આઈ એને ડેશ નામ આપી દઉં આઈ એક્સાઈ એને ડેશ કહી દો સરા તો સિગ્મા એક્સ આઈ કેટલો થશે નવો એકસો ને એસી એમાંથી કેટલા બાદ કરવાના દસ બાદ કરવાના અને બાર ઉમેરવાના થાય દસ બાદ કરવાના દસ વન થઈ ગયું હતું એટલે દસ બાદ કરીને એની જગ્યાએ બારને ઇન્ક્લુડ કરવાના તો ટોટલ એકસો બ્યાસી થઈ જાય વન એટી ટુ સિમ્પલ વાત બારમાંથી દસ જાય એટલે બે વધે તો નવો સિગ્મા એક નવો સરવાળો નવો સરવાળો એકસો બ્યાસી થાય હવે અવલોકનોની સંખ્યામાં કોઈ ફેરફાર ત્યાં આગળ નહીં થાય અવલોકનોની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય તો નવો મધ્યક હવે શોધવો હોય તો બની જાય નવો મધ્યક નવો મધ્યક મ્યુ બરાબર ડેશ એટલે એકસો ને બ્યાસી ભાગ્યા એન એટલે કે પંદર બરોબર છે પંદર તો પંદર ગુણ્યા એટલે બાર પોઈન્ટ સમથિંગ થાય અહીંયા આગળ તમે ભાગ ચલાવશો

तो आ रीते थी चैलेंज कर से अगर चैलेंज कर से तो बार पॉइंट म्यू ले लिए जरा म्यू जेस है ये तो मैं बार पॉइंट तेर स्वीकारी शकोच तो पॉइंट में आई हुआ कुछ ना कुछ लोचारे होएगा रे भाया ओके लास्ट में पंद्र बड़े घुमवाना चाहिए ना कोई बंद नहीं चलो तो एक काम करने

અવલોકનો સરવાળો જેમ મેળવ્યો એ જ પ્રમાણે અવલોકનોના વર્ગોનો સરવાળો પહેલા મેળવીએ અને એમાંથી તમારે દસનો વર્ગ બાદ કરવાનો અને બારનો વર્ગ ઉમેરવાનો દસ નો વર્ગ બાદ કરવાનો અને બારનો વર્ગ ઉમેરવાનો થશે તો અહીંયા આગળ વિચારણની અંદર શું આવે વિચરણની અંદર શું આવે તો જુઓ વિચરણમાં શું આવશે મારી પાસે ચાર આપેલું છે સોરી પ્રમાણિત વિચલન ચાર આપ્યું તો ચારનો વર્ગ સોળ મુકાય બરાબર સોરી ઓકે અવલોકનો ટોટલ પંદર છે બરોબર છે ઓકે માઈનસ મધ્ય કે કેટલો આપેલો રકમમાં સોરી

માઇનસ શું કરવું છે મારે જુઓ તો દસ અવલોકન ખોટું લેવાઈ ગયું છે માઇનસ દસ નો વર્ગ એટલે કે સો પ્લસ બારનો વર્ગ એડ કરવાનો થાય એકસો ને ચુમ્બાળીસ બારનો વર્ગ એટલે એકસો થયો તો ચોવીસો એની અંદર એડ કરી દેવાના થાય એકસો માંથી સો બાદ કરી દઈએ તો ચુમ્માળીસ વધ્યા તો થાય सीग्मा एक्साई स्क्वेर डे बराबर चौवीस सौ चुम्बा चौबीस सौ चुम्बा ओके चलो तो हम आगर बात करी दिए जरा आगर बात कर दिए जरा चलो नवो विचरण, नवो विचरण सिग्मा स्क्वेर बराबर नवो विचरण, नवो विचरण सिग्मा स्क्वेर बराबर शु आई स्क्वेर डे एन माइनस म्यू नवो मध्यक

ओके okay. कुछ ना कुछ तो लोचा रहेगा हम्म चलो अहिया सालो एक सौ नो वर्ग करव पड़ तो रुक टफ सही जैसे ना बराबर के नहीं 180 एक सौ बयासी नो वर्ग करव पड़ ना हम्म अने एक काम करव पड़ से मारे सिग्मा स्क्वायर आर रेडी छे जो हाँ हूँ एक चालाकी वापरु जो અહીંયા આખાની કિંમત નહીં મેળવતો મારે જવાબમાં સિગ્મા સ્ક્વેરની જરૂર છે સમજો આની જરૂરિયાત તો છે જ ઓલરેડી સાદરૂપ આપતા પહેલાં હું થોડું કંઈક વિચાર કરું જો પોસિબલ હોય આનાથી ઇઝી કામ થતું હોય તો હું એ ઇઝી કામ કરવા વિચારું છું એટલે કે હું આવું કંઈક વિચારું જુઓ જરા દો મિનિટ અભી તો રૂકો ચલો તો હવે પંદર गुण्यालस म्यू प्लस म्यू स्क्वेर प्लस सिग्मा स्क्वायर है ओके प्लस सिग्मा स्क्वायर स्क्वेर ओके चलो अब आनी वैल्यू वेल्यू है मारे तो कई रीते मैं बराबर पंदर कंस में म्यू के मेरी पास एक सौ ब्या भाग्या पंदर तो एक सौ ब्यासी भाग्या पंदर लखी दू ओके

દસ નવ અને ત્રણ ત્રેવીસ પાંચ છ ત્રેવીસો છપ્પન હવે આ બેનો સરવાળો કરી દઈએ તો થઈ જશે એકસો ઇઠ્યોતેર કરી દઉં ધારો કે વન સેવન્ટી એટ તો આઠ ને છ તેર ચૌદનો વધી પડી એક સાત બાર ને તેર નો તગડો વધી પડી એક ત્રણ ને એક ચાર ને પાંચ પચીસો ચોત્રીસ યસ ઓકે એટલે આપણે બરોબર જ છીએ આપણો જવાબ સહી હે બરોબર બારની જગ્યા દસ વાંચવામાં આવ્યું હતું એક અવલોકન બાર ની જગ્યાએ દસ વાંચવામાં આવ્યું હતું બાર લેવાનું હતું એની જગ્યાએ દસ વાંચવામાં આવ્યું હતું અને આપણો જવાબ જે છે બરોબર આવ્યો છે બાર ગુણ્યા પંદર કરી દઈએ તો એકસો ને એસી થઈ જાય એકસો એસી માંથી બાર ઉમેરવાના હતા અને દસ બાદ કરવાના હતા બે થઈ ગયા ઓકે પરફેક્ટ ચલો અહીંયા વાત કરીએ ધારો કે તો અરે એક મિનિટ એક મિનિટ મિનિટ એક જ મિનિટ સોળ અને બાર નો એકસો ચુમ્માળીસ પેલી બાદ જાય તો છ એકસો ચુમ્બાલીસ અને છ એટલે એકસો પચાસ એકસો પચાસ અને દસ એટલે એકસો ને સાહીઠ ગુણ્યા પંદર કરીએ તો પંદર ગુણ્યા એકસો સાહીઠ ફરીથી વાત કરી દઉં સોળ ગુણ્યા પંદર કરીએ તો સોળ છ પંચાત્રીસો વધી પડી ત્રણ પાંચના ત્રણ આઠ ઝીરો ચૌદ બાર તેર ચૌદનો ચોકડો વધી પડી એક ચોવીસો ઓકે ચોવીસ બરાબર છે ચોવીસો આવી ગયું બરાબર છે ચોવીસોમાંથી बात बाकी परफेक्ट है सही आंसर है ओके आ आ अपना अपना आंसर है आंसर है ओके लेखक महोदय मिस्टेक कर है 2626 सही जवाब आए 2626 सही जवाब आवे ओके 2626 सही जवाब आवे तो 2626 सही जवाब था है।

અહીંયા શું કીધું છે જો માહિતી આપણને બીટા કોમા સાહીઠ જ્યાં આલ્ફા ગ્રેટર દેન બીટા નો મધ્યક અને વિચરણ અનુક્રમે છવ્વીસ સોરી છપ્પન અને બાસઠ હોય તો સિગ્મા ઓકે

હવે મધ્યક ઓલરેડી એ ભાઈ બંને એક્સ બાર આ જે છે એ મધ્યક એક્સ બાર બરાબર છપ્પન આપી દીધો છે અને વિચરણ એટલે કે સીગમા સ્ક્વેર વિચરણ એટલે કે સીગમા સ્ક્વેર એ ઓલરેડી મને છાસઠ પોઈન્ટ બે આપી દીધો છે ઓકે સો અહીંયા આગળ કિંમત મૂકી દઈએ જરા છાસઠ પોઈન્ટ બે બરાબર સીગમા એક્સઆઈ સ્કવેર તો બધા અવલોકનોના વર્ગોનો સરવાળો કરવાનો થાય ટોટલ અવલોકનો કેટલા છે આપણી પાસે તો જરા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન ટોટલ દસ અવલોકનો છે આ દસે દસ અવલોકનોના વર્ગોનો મારે સરવાળો કરવાનો થશે તો પાસઠનો વર્ગ પ્લસ અડસઠનો વર્ગ પ્લસ અઠાવન નો વર્ગ પ્લસ ચુમ્બાળીસ નો વર્ગ પ્લસ નો વર્ગ પ્લસ નો વર્ગ અગેન પ્લસ આલ્ફા સ્કવેર પ્લસ બીટા સ્ક્વેર ઓકે આખાના છેદમાં અવલોકનોનો સરવાળો તો આખાના છેદમાં દસ મૂકી શકાય એન બરાબર અવલોકનો દસ છે માઇનસ એક્સ બાર એટલે કે છપ્પન એનો વર્ગ માઇનસ છપ્પન નો વર્ગ કરી દેવાનો થાય ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ ડન છે ચાવાડી ચલો બસ હવે તમારે આગળ આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર શોધવું છે તો એક કામ કર છપ્પનનો વર્ગ આ બાજુ લઈ જઈએ સરવાળો કરીએ પછી દસ વડે એને ગુણી દઈએ અને પછી આ બધા બાજુના વર્ગોનો સરવાળો પહેલાંમાંથી બાદ કરીએ એટલે આલ્ફા સ્ક્વેર વધતા બીતા સ્ક્વેર મળવાપાત્ર થશે તો જરા અહીંયા જુઓ તો જરા અહીંયા આગળ તમારે વિધાઉટ કેલ્ક્યુલેટર કરવાનું છે હું અહીંયા આગળ અત્યારે હાલ પૂરતું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું છું કે જેથી કરીને ઝડપથી કેલ્ક્યુલેશન તમને બતાવી શકું છપ્પન ગુણ્યા છપ્પન એકત્રીસ એકત્રીસ છત્રીસ

प्लस अड़सठ नो वर्ग करिए तो अड़सठ गुण्या अड़सठ कर दी तो चौवीस प्लस अठावन नो वर्ग अठावन गुणिया अठावन कर दिए तो तेतरीस चौसठ प्लस चुम्बाश नो वर्ग तो चुम्बालीस गुणिया चुम्बा तो ओग्स प्लस

आ बदा में अगर सरवाड़ो कर दी है पची पेली बाजू बाद बाकी कर दी चलो बेतालीस पच्चीस प्लस छतालीस चौबीस प्लस तेतरीस चौसठ प्लस ओगनीस छत्स प्लस त्रेवीस जीरो चार प्लस वीस पच्चीस प्लस छत्तीस डबल जीरो प्लस छत्स डबल जीरो। तो किला आया पच्चीस छ सौ इट्योतेर पचीस छ सौ इट्योतेर प्लस आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर सो देर फोर आलफा स्क्वेर प्लस बीटा स्क्वेर बराबर आमाद कर दिए ओके तो बत्रीस, बत्रीस जीरो बीस मईनस पच्चीस छसो इटोतेर कर दिए

ડન બચ્ચાવાળી યસ ઓર નો અહીંયા કેલ્ક્યુલેશન જ હતી સમજો એટલે મેં તમારું જો કેલ્ક્યુલેટર છે છેની એક્ઝામમાં તમારે દરેકનો વર્ગ તમારે બતાવવો પડે સોલ્વ કરવો પડે ગણવો પડે એ કેલ્ક્યુલેશનમાં ઓછો સમય બગડે એટલા માટે મેં કેલ્ક્યુલેટરનો યુઝ કરી દો અને થોડી ઓછી ટાઈમમાં આ ક્વેશ્ચન સોલ્વ કરીને બતાવ્યો બાકી તમને સમજ તો પડી ગઈ ક્વેશ્ચન સોલ્વ કરતા બી આવડી જાય મધ્યકની અહીંયા જરૂર આ સૂત્ર પૂરતી છે નવું મધ્યક શોધવાની જરૂર અહીંયા પડતી નથી કારણ કે આલ્ફા સ્ક્વેર વધતા બીટા સ્ક્વેર કીધું છે તો અવલોકનોના વર્ગોનો સરવાળો આપણને ખબર છે વિચરણ સૂત્રમાં આવે છે ક્લિયર હવે આલ્ફાને બીટા પણ શોધવાની મારે જરૂર નથી કારણ કે આલ્ફા સ્ક્વેર વધતા બીટા સ્ક્વેર સીધે સીધું મળી જાય છે અને જવાબમાં મને એ શોધવાનું કીધું છે

એ ત્રીસ જાન્યુઆરી શિફ્ટ નંબર વન નો ક્વેશન છે આમાં તો આપણને સૂત્ર મધ્યસ્થનું આવડવું જરૂરી છે બસ સૂત્ર મધ્યસ્થનું આવડી જાય તો આપણું કામ રેડી થઈ જાય લીલા લેર થઈ જાય આપણી તો જરા મધ્યસ્થનું સૂત્ર શું હતું મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ કેપિટલ એફ અપોનમાં સ્મોલ એફ ઇન્ટુ સી

વર્ગનું ખાનું બનાવી દઈએ અહીંયા લઈ લઈશું આપણે વર્ગ પછી અહીંયા લઈ લઈશું આપણે આવૃત્તિ વર્ગ પછી આવૃત્તિ લઈ લઈશું ડિટેલમાં લખી દઈએ તો કેટલી થી કેટલા ઝીરો ચાર ઝીરો થી ચાર ચાર થી આઠ અને વીસ સુધી ઝીરો થી ચાર ચાર થી આઠ આઠ થી બાર બાર થી સોળ અને 16 થી વીસ અને સોળ થી વીસ ઓકે ચલો ત્યાર બાદ ડન છે હવે આગળ જઈશું જરા હવે આગળ આવૃત્તિની વાત કરી દઈએ જરા હવે

ત્રણ નવ દસ આઠ અને ક્લિયર તો તો આ આ સરવાળો 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 લખાય લખાય આવૃત્તિનો બધાનો કરીએ આપણે શું થશે દસ છ અને ત્રણ નવ નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ જો ત્રણ છ ત્રણ નવ નવ એકા નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ થઈ ગયા અને હવે મારે સંચય આવૃત્તિની જરૂર પડશે સીએફ સંચય આવૃત્તિની જરૂર પડશે તો આ ત્રણ એસડીઝ ઉતારી દેવાના હવે આ બેનો સરળો અહીંયા લખાય પછી નવ દસ ને અગિયાર નવ પછી દસ અગિયાર ને બાર

આપણે એન બાય ટુ કરવાના થાય છે ચલો તો સૌ પહેલા એન બાય ટુ કરી દઈએ તો છત્રીસ ભાગ્યા બે કરો અઢાર દુ ને છત્રીસ તો હવે જે અઢાર છે અઢાર એ સંચય આવૃત્તિના ખાનામાં જોવાના તો બાર પછી અઢાર આવે છે બાર પછી મને અઢાર અવેલેબલ થઈ રહ્યા છે તો અહીંયા આગળ આને આપણે બોક્સ બનાવી દેવાનું થાય અહીંયા આગળ આને આપણે બોક્સ બનાવી દેવાનું થાય આને આપણે બોક્સ બનાવી દેવાનું થાય ક્લિયર તો જરા આ જે છે આને આપણે એલ કહી દઈએ ઓકે આ થઈ ગયું તમારું એફ આવૃત્તિ અને આ થઈ ગયું તમારું કેપિટલ એફ કેપિટલ એફ થઈ ગયું ક્લિયર છે તો જરા પેલા ક્વેશ્ચનની અંદર મૂકી દઈએ વેલ્યુઝમાં ચલો તો એલ કેટલા થઈ ગયા તમારા એલ કેટલા થઈ ગયા જરા આઠ એલ થઈ ગયા આઠ પ્લસ એન બાય ટુલ અઢાર હતા

अबे यार केव आम था आ गुण चार दस बराबर ओ यस यस अभी तो रुको ओके तो जरा मध्यस्थ के आगे ये शोधी काढ़ी वीस गुणियाम शोधवा है तो चलो अह आग बात कर दू तो आठ प्लस छ चौक चौबीस

अब ये वस्तु वधारा नहीं जे जोई थी नहीं ये बदी वस्तु ने आपने डिलीट कर दिए बस इतना नी जरूर पड़ी ले खत्म हो गया इतने में इत्तू सा तो जरूर था मेरे को काहे मध्यस्थ में इतना ही जरूर होता है का है ना मध्यस्थ फाइंड आउट करने के लिए संचय आवृत्ति की जरूरत होती है बाद में तो सब कुछ मिल जाता है डन है ધોરણ દસ માં ધોરણ નો પ્રશ્ન થયો મધ્યસ્થ મેળવવાની વાત ધોરણ દસ માં આવતી હતી ઓકે એટલે દસ માં નો ટોપિક પણ આમાં ઉપયોગમાં આવ્યો વાહ ભાઈ વાહ મજેદાર ચલ અહીંયા જુઓ તો હવે આ ક્વેશ્ચન આવડી જાય એક્સ આઈ આપેલા છે એફ આપેલા છે સિગ્મા સ્ક્વેર મારે શોધવાનો થાય આ ક્વેશ્ચન જે છે ત્રીસ જાન્યુઆરી શિફ્ટ નંબર ટુ નું છે

कोष्टक पर आगे कुछ करिए करे कोष्टक दूर दी है आई जैसा लगभग तो लगभग लगभग आनी अंदर आ जाऊ जाइए तो अँ आग आई एक्साई पीछे एफ आई चल एक्स आई में अवलोकनों कया क्या है जरा नोट डाउन करिए जीरो वन फाइव सिक्स टेन त्यार बाद ट्वेल अने त्यार बावटीन सत्रह ओके त्यार आवृत्ति में त्रे ત્રણ બે ત્રણ બે ત્રણ બે છ ત્રણ ત્રણ ડન ચલો જરા હવે અહીંયા આગળ ઊભી આમ દોરી દઈએ જરા ઓકે તો અહીં આગળ મારે હવે જે વસ્તુની જરૂરિયાત છે એ પ્રમાણે આગળ વધવાનું अभी तो रुको छالا ओके हां અહીંયા પણ એ રીતે લઈ લે जरा चलो હવે આપણે આગળ શરૂઆત કરીએ એ પહેલા આવૃત્તિનો સરવાળો લે n લખાય n કેટલું આવશે જરા 3 મે 5 5 માં 10 10 દસ ને નવ ઓગણીસ એકવીસ મેળવી કાઢ એફઆઈ મેળવી દઈએ તો ઝીરો થઈ ગયા આ થઈ ગયું બે એકા બે ત્રણ પંચા પંદર છ દુ બાર ત્યારબાદ દસ સંખ સાહીઠ બાર તરી છત્રીસ અને

एफ आई इंटू एक्स आई स्क्वेर करवा पड़े चलो नेक्स्ट एफ आई इंटू एक्स आई स्क्वेर तो शू जो ध्यान आपजो बराबर मैं क्या कर रहा हूँ आ एफ आई इंटू आई तो कर नहीं फरीज एक्साई जोड़े गुणी दिए आप आ वस्तु कर एफ आई इंटू एक्स आई स्क्वेर करव तो एफ आई इू एक्स आई इंटू एक्स आई करी दू तो काम थी जाए

હવે આ બધાનો સરવાળો નીચે મારે નોટડાઉન કરવો પડશે આ બધાનો સરવાળો મારે નીચે નોટડાઉન કરવો પડશે પહેલામાં પહેલું ચલો આની વાત કરી દઈએ જરા પહેલા આનો સરવાળો કરી દઈએ સીગમાં એફઆઈ એક્સઆઈ એની પણ જરૂર છે ચલો સીગમાં એફઆઈ એક્સઆઈ કરી દઈએ જરા તો શું આવે ત્યાં આગળ આ બધાનો સરવાળો કરે છ ને એક સાત

ત્રણ બે ત્રણ બે છ ત્રણ ત્રણ તો જરા અહીંયા ફરી સરવાળો કરીએ ત્રણ પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ બે પ્લસ છ પ્લસ ત્રણ પ્લસ ત્રણ તો બાવીસ થઈ ગયા તો બરાબર હવે ગુણાકાર કરી દયા બેનો તો ઝીરો બે કા બે ત્રણ પંચા પંદર છ દુ બાર દસ અંગસાહીઠ બાર તરી છત્રીસ તરી એકાવન ઓકે હવે આ એફ એફઆઈ એક્સઆઈ આ જે છે એના આની જોડે ગુણ ઝીરો બે કા બે પંદર પંચા પંચોતેર

सड़सठ प्लस चार सौ बतरीस प्लस डबल जीरो प्लस सेवन टू प्लस सेवन फाइव प्लस टू बराबर है भाग्याला त्राणु पॉइंट जीरो नौ नीख लेते जीरो नाइन माइनस एक सौ छोतेर भाग्या बीस गुणिया આઠ તો 64 ઓકે તો અહીં આગળ નાઇન્ટી થ્રી ઝીરો નાઇન માઇનસ સિક્સટી ફોર કરીએ તો ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો અહીં આગળ હંડ્રેડવાળી ગુણવાના હશે કદાચ એવું કીધું હશે રકમમાં ઓગણત્રીસ આવી રહ્યા છે

બરોબર છે યસ સરજી ઓકે ક્લિયર ઓર નોટ ચલો જરા અહીંયા આગળ એક ક્વેશ્ચન વારંવાર દેખાતો હતો ઓગણત્રીસ જાન્યુઆરી વન નો આ ક્વેશ્ચન આપણને વારંવાર વારંવાર દેખાડો દઈ દેતો હતો હમણાં તો આ ક્વેશ્ચન માં આપણને શું કીધું છે કે પાંચ અવલોકન એના મધ્યક અને વિચરણ અનુક્રમે આપી દીધા હોય તથા પ્રથમ ચાર અવલોકનોનું મધ્યક મને સાત ભાગ્યે બે આપેલું હોય તો પ્રથમ ચાર અવલોકનોનું વિચરણ મારે મેળવવાનું થાય તો મારે શું કરવું પડે ખબર છે એક સિમ્પલ વસ્તુ છે કે પાંચમું અવલોકન મેળવી કાઢું ગમે તેમ કરીને પાંચમું અવલોકન મેળવી કાઢું પેલા ચાર અવલોકનો મધ્યક મને આપી દીધો છે અને પેલા ચાર અવલોકનોનું વિચરણ મારે શોધવાનું થાય તો પાંચમું અવલોકન એક્સ્ટ્રા શોધી કાઢું પહેલાં ચાર અવલોક પાંચ અવલોકનોના વિચરણ પરથી એના વર્ગોનો સરવાળો સુધી કાઢવું એમાંથી એક પેલું જેમ વાત કર્યું છું ને આપણે આગળ બાર બાર ઉમેર્યા હતા બારનો વર્ગ ઉમેર્યો દસનો વર્ગ બાદ કર્યો તે જ પદ્ધતિથી આમાં આગળ વધવાનું થશે તો જરા અહીંયા ધ્યાન આપજો સૌ પહેલાં મધ્યક એન બરાબર જે ડિટેલ આપી લખી દો પહેલાં તો એન બરાબર પાંચ અવલોકનો મધ્યક એક્સ બાર બરાબર ચોવીસ ભાગ્યા પાંચ અને વિચરણ વિચરણ લે સિગમા સ્કવેર બરાબર એકસો ને ચોરાણું ભાગ્યા પચીસ ઓકેયર ચલો હવે અહીંયા આગળ શું કરવું છે હવે અહીંયા આગળ શું કરવું છે ચાર અવલોકનોનું મધ્યક બરોબર છે તો નવા મધ્યક પરથી પણ ચલાવી શકાય तो जो यहां एक काम कर पांच अवलोकनों लिख दिए जरा पांच अवलोकनों पांच अवलोकनों x1 x2 x3 x4 x5 लेता ओके तो यहां जरा नजर करूं तो हवे चार अवलोकनों मध्यक चार अवलोकनों अवलोकनों नो मध्यक बराबर एक्स वन प्लस बराबर एक्स वन प्लस एक्स टू प्लस एक्स वन प्लस एक्स टू प्लस एक्स थ्री प्लस एक्स फोर प्लस

तो અહીંયા કટ કરી દઈએ બે બે ભાગ ચાલી દઈએ 7 * 2 = 14 આવે સો ધેરફોર x1 + x2 + x3 + x4 = 7 * 2 = 14 = 14 થઈ જાય 14 નું ધન જ આ નંબર 1 કહી દઉં ચલો હવે આગળ વધું છું મારે હું શું કરું જો તો આ ચાર અવલોકનોનો સરોલ મે આપી દીધો

अपॉन में फाइव आए अपॉन में पांच आए सो देर फोर एक्स बार के मेरी पास जुओ तो एक्स बार अब चौवीस भाग्या पांच चौवीस भाग्या पांच बराबर एक्स वन थी एक्स फोर आ चार अवलोकनों सरवाड़ो मार समक्ष शू है जरा ये लिए चौदह ओके चौदह प्लस एक्स फाइव

પાંચમું અવલોકન મારી પાસે દસ છે છે ઓકે હવે જૂનું પ્રમાણિત વિચલન જે છે પાંચ અવલોકનોના વર્ગોનો સરવાળો એમાંથી સુધી કાઢીએ એમ પાંચમું અવલોકન તો મારી પાસે છે દસ બસ ઇંદર વર્ગ બાદ કરીએ એ ચાર અવલોકનો ના વર્ગોનો સરવાળો મને મળી જશે ક્લિયર છે તો જરા હવે

ભાગ્યા પાંચ એનો વર્ગ છે સો સો ધેર ફોર એકસો ને ચોરાણું ભાગ્યા પચીસ પ્લસ ચોવીસનો વર્ગ એટલે પાંચસો ને છોતેર થઈ જાય ભાગ્યા પચીસ બરાબર સિગ્મા એક્સ એક્સઆઈ સ્ક્વેર અપોનમાં ફાઈવ તો હવે चलो देर फोर सीग्मा एक्साइज स्क्वेर बराबर सरोगो सर्व छह दसून वी पड़ी एक आ, दस नौ दस सात सत्तर सातरो पड़ी एक पांच एक छो एक सात भाग्या पच्चीस सो पांचे भाग चलावी देख पाए पच्चीस चलो हम हजी आने पांच भाग चलाई दू सीग एक्साइज स्क्वेर बराबर पांच एक पांच ओके बेष वी पा पच्चीस वन फिफ्टी फोर वन फिफ्टी फोर वन फिफ्टी फोर इज दैट क्लियर वन फिफ्टी फोर इज अवर करेक्ट आंसर डन ઓકે આ તો સીગમા એક્સાઇઝ સ્કવેર પાંચ અવલોકનો માટે ચાર અવલોકનોના વર્ગોનો વર્ગો નો સરળ ચાર અવલોકનો માટે નવો સીગમા એક્સ સ્કવેર ડેસ બરાબર એકસો ચોપન માઇનસ નો વર્ગ ઓ ક્યા બાદ કર્યો ભાઈ ओ भाई साहब क्या बात कर रहे हो ला क्या बात कर रहे हो इतना ज्यादा आएगा कैसे का? का भाई सौ बात करो चौपन यार हा? मुझे आश्चर्यचकित हो रहा है देखते तो भी चलो आगर जुए तो खरा सु आ चलो तो हम नवो नवो

અને બસો સોળ માઇનસ વન નાઇન્ટી ફોર કરવાના હતા બાવીસ આવી જાત જ બાવીસ ભાગ્યા બાવીસ ભાગ્યા તો બી ના થાત ને ચૌદનો વર્ગ એકસો છન્નું ના થાય હમ એકસો છન્નું થાય ને ચારનો વર્ગ સોળ તો ચોપન ગુણ્યા ચાર કરું તો બસો સોળ માઇનસ વન નાઇન્ટી સિક્સ તો વીસ આવત હા બરોબર છે ક્લિયર પરફેક્ટ આવી ગયો જવાબ તો જો છેલ્લે છેલ્લે મિસ્ટેક કરી હતી ગણતરીમાં સાહેબે છે કે નહીં સામાન્ય લાસ્ટમાં મિસ્ટેક કરી એમાં જવાબ બહુ લાંબો થઈ ગયો તો બી ફોર બોમ્બે ઇઝ અવર કરેક્ટ આન્સર ડન છેવચાવાડી ઇઝ ધેર ક્લિયર ઓર નોટ ખ્યાલ આવી ગયો છે ઈઝી તો આવા જ ટાઈપના ક્વેશન્સ તમને અહીંયા એક્ઝામમાં પૂછે છે તો જુઓ તો જરા અહીં આગળ

લાંબી પ્રોસેસ ઓકે લાંબી પ્રોસેસ થાય પણ ક્વેશ્ચન થઈ જાય પણ ક્વેશ્ચન થઈ જાય બરોબર છે આલ્ફા આલ્ફાને બીજા શોધવા માટે એનસીઆરટી બુક આપણી જે છે એમાં પ્રકીને સ્વાદમાં બે દાખલાઓ છે સ્ટાર્ટિંગના

જશો અને ટાર્ગેટ આઈઆઈટી બેચ નામ સર્ચ મારશો તો તમને ત્યાંથી અવેલેબલ થશે તો બધા વિદ્યાર્થી મિત્રો બાકીના ક્વેશન્સ મસ્ત રીતે સોલ્વ કરજો અને પ્રયત્ન કરજો કે આ ચેપ્ટરના બધા જ પ્રશ્નો ઝડપથી સોલ્વ કરી શકો એવી મારી આશા છે અને નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યાં સુધી બધાને બાય 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 બચ્ચાવાળી